नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાનો પ્રાણ પ્રશ્ન એટલે કે પાદરા જંબુસર ફોર લાઇન રોડ, જે લોહી તરસિયા માર્ગ તરીકે પણ ઓળખાય છે, જે રોડની ગુજરાત સરકાર તરફથી મંજૂરી મળી ગઈ હોવાના દાવા સાથે પાદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી. પાદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા પાદરા જંબુસર ફોરલાઇન રોડ માટેની મંજૂરી મળી ગઈ છે તેવો દાવો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કરી રહ્યા છે. અને માટે તેઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકારના સૂત્રો પોકારીને ઉજવણી કરી ફટાકડા ફોડીને શુભકામનાઓ પાઠવી હતી. આજે પાદરાની જનતા માટે એક ખુશીનો દિવસ છે. આજરોજ અમારા ભૂપેન્દ્રભાઈની સરકાર, ભાજપની સરકારે પાદરાથી જંબુસરને ફોરલેનનો રોડ 193 કરોડના ખર્ચે આજે એમને મંજૂરી આપી છે. તો એક ખુશીની લાગણીના ભાગરૂપે આજે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ સૌએ સરદાર પ્રતિમાની પાસે અમે એકત્રિત થઈને ફટાકડા ફોડીને અમે એની ખુશી લહેરાઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આજ રોજ પાદરા જંબુસર ફોરલેન મંજૂર કરવામાં આવેલો છે, જેનો અંદાજિત ખર્ચ 193 કરોડ રૂપિયા છે. જે આજરોજ મંજૂરી મળી છે તેની ઉજવણી માટે આજે ભારતીય જનતા પાર્ટી પાદરા નગર અને તાલુકાના કાર્યકરો દ્વારા જગાતના કે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવેલી છે. અને ગુજરાત સરકારશ્રીના આ હુકમથી, આ નિર્ણયથી એ પાદરા તાલુકા નગરની જનતા ખૂબ જ ખુશ છે.